નમસ્તે બાલ દોસ્તો, શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત ગુજરાતી વિષયમાં ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વિષયમાં અગાઉના વિડીયોમાં આપણે પાઠ 1 ચબૂતરો અને કાવ્ય 2 પર્વતતારાનો અભ્યાસ કર્યો. તો આજે આપણે ગુજરાતી વિષયની અંદર વ્યાકરણના એક નાનકડા એકમ ભાષા સજ્જતાનો અભ્યાસ કરીશું. ભાષા સજ્જતા એટલે કે ઉચ્ચારણ વિષયક સજ્જતા. જેમ કે ઘણીવાર બોલતી વખતે આપણે સ ના બદલે શ અને શ ના બદલે સ બોલીએ તો સ અને શ ના ઉચ્ચારણથી તે શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે, જેનો આપણને ખ્યાલ સામાન્ય રીતે હોતો નથી. તો આજે આપણે વ્યાકરણમાં અર્થભેદની અંદર સ ના બદલે શ બોલવાથી તે શબ્દનો શું અર્થ થાય છે તેવા શબ્દો જાણીશું, તેમજ બીજા અન્ય એવા શબ્દોના અર્થભેદ પણ આજે આપણે શીખીશું. તો ચાલો જોઈએ અર્થભેદ. સૌથી પહેલા આપણે સ અને શ વાળા શબ્દો જોઈશું. પહેલો શબ્દ છે સર. સર નો અર્થ થાય સરોવર. જ્યારે શર, તો સની જગ્યાએ શ બોલવાથી એ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. સર એટલે સરોવર, જ્યારે શર નો અર્થ થાય બાણ. એવી જ રીતે બીજો શબ્દ જોઈએ તો સાર. સાર શબ્દનો અર્થ થાય કસ, જ્યારે શાર શબ્દનો અર્થ થાય છે છિદ્ર. છિદ્ર એટલે કે કામ. ત્રીજો શબ્દ જોઈએ સત. સત એટલે કે સત્ય, સાચું બોલવું, જ્યારે સત નો અર્થ થાય છે સો. આગળનો શબ્દ જોઈએ તો સુર. સુર એટલે અવાજ, અવાજ અથવા તો બૂમ. સુર નો અર્થ થાય છે અવાજ અથવા તો બૂમ, જ્યારે શુર નો અર્થ થાય છે શૌર્ય. શૌર્ય એટલે કે વીરતા. આગળનો શબ્દ જોઈએ કેસ. કેસ એટલે મુકદમો. જ્યારે કેશ નો અર્થ થાય વાળ. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો પાસ. પાસ એટલે ઉત્તીર્ણ. જ્યારે પાસ નો અર્થ થાય ફાંસો. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો સૂચિ. સૂચિ શબ્દનો અર્થ થાય છે યાદી. જ્યારે સૂચિ શબ્દનો અર્થ થાય છે પવિત્ર. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો શંકર. શંકર નો અર્થ થાય ભેળસેળ. જ્યારે શંકર નો અર્થ થાય શિવ. બરાબર ને, ભગવાન શિવ. તો શંકર એટલે ભેળસેળ, જ્યારે શંકર નો અર્થ થાય શિવ. એવી જ રીતે ત્યાર પછીનો શબ્દ જોઈએ શરત. શરત નો અર્થ થાય છે ધ્યાન. જ્યારે શરત નો અર્થ થાય છે હોડ. ત્યાર પછીનો શબ્દ સાદી. સાદી એટલે કે સામાન્ય. જ્યારે સાદી નો અર્થ થાય છે લગ્ન. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો કે દિન. દિન એટલે દિવસ, અને દિન નો અર્થ થાય ગરીબ. આપણે 10 શબ્દો જે જોયા એમાં સ અને શ વાળા શબ્દો છે, કે સ ના બદલે શ બોલવાથી એ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. ત્યાર પછી હવે જે શબ્દો છે એની અંદર અન્ય એવા જ બીજા શબ્દો છે કે એ શબ્દનો અર્થ છે એ બોલવાથી કઈ રીતે એનો અર્થ બદલાઈ જાય છે, તેમજ રસ્વઈ હોય અથવા તો દીર્ઘઈ હોય, રસ્વાવાળું હોય અથવા તો દીર્ઘાવાળું હોય તો પણ એ શબ્દનો અર્થ છે એ બદલાઈ જતો હોય, એવા શબ્દો હવે આપણે જોઈએ. જેમ કે દિન રસ્વઈ છે, દિન તો દિવસ. જ્યારે દિનમાં દી દીર્ઘઈ છે તો એનો અર્થ થાય ગરીબ. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો પૂર. પૂર એટલે નગર. જ્યારે પૂર એટલે જળસંકટ અથવા તો પાણીનો પ્રવાહ. તમે જોઈ શકો છો કે પૂરની અંદર પ્રથમ શબ્દ છે એમાં રસ્વા વાળું છે તો એનો અર્થ નગર થયો છે. જ્યારે પૂર શબ્દની અંદર પૂ છે એ દીર્ઘા વાળું છે તો એનો અર્થ છે એ બદલાઈ ગયો છે, એનો અર્થ થાય છે જળસંકટ. ત્યારબાદ નો શબ્દ જોઈએ પાણી. પાણી એટલે હાથ. એની અંદર પાણી છે ઈ હસ્વ છે,
તો હસવણી હોય તો એનો અર્થ થાય છે હાથ, જ્યારે પાણી એની અંદર જુઓ તો એ દીર્ઘઈ છે ત્યારે એનો અર્થ થાય છે પાણી એટલે જળ. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો ચીર. ચીર એટલે લાંબુ. અહીંયા ચી રસવાઈ છે તો એનો અર્થ થાય છે લાંબુ. જ્યારે ત્યાર પછીના ચીર શબ્દની અંદર તમે જુઓ તો ચી દીર્ઘ છે તો એનો અર્થ બદલાઈ જાય છે, તો એ શબ્દનો અર્થ થાય છે ચીર એટલે વસ્ત્ર. ત્યાર પછીનો શબ્દ આપણે જોઈએ તુની. તુની એટલે નદી. એની અંદર ધુ છે એ રસવા વાળું છે તો એનો અર્થ થાય છે નદી. જ્યારે પછીનો શબ્દ છે ધુની એનો અર્થ થાય છે તરંગી. ત્યાર પછીનો શબ્દ આપણે જોઈએ તો ગુણ. ગુણ એટલે માર્ક. અને ત્યાર પછીનો શબ્દ છે ગુણ, એનો અર્થ થાય છે કોથળો. બરાબર, ગુણ છે એમાં રસવા વાળું છે તો એના અર્થ થાય છે માર્ક. જ્યારે બીજા શબ્દની અંદર દીર્ઘા વાળું છે તો એ ગુણનો અર્થ થાય છે કોથળો. ત્યાર પછીનો શબ્દ જોઈએ માં. માં એટલે માતા, આપણા મમ્મી. અને ત્યાર પછીનો જે માં શબ્દ છે એના પર તમે જોઈ શકો છો કે અનુસ્વાર છે તો એ શબ્દનો અર્થ થાય છે અંદર. બરાબર, પહેલા શબ્દનો અર્થ માં છે એટલે માતા થાય છે, જ્યારે અનુસ્વાર વાળો માં છે તો એનો શબ્દ થાય છે અંદર. આપણે ગુજરાતી ભાષાની અંદર જ્યારે પણ અનુસ્વાર વાળા શબ્દ હોય છે ત્યારે હંમેશા એનો અર્થ છે એ અંદર એવો થતો હોય છે. જેમ કે તમે લખતા હોય કે જંગલમાં, તો એની ઉપર આપણે અનુસ્વાર કરીએ છીએ. બરાબર ને. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો અહીં. અહીંમાં હી હસ્વ છે તો અહીંનો અર્થ થાય છે સાપ. જ્યારે ત્યાર પછીનો શબ્દ અહીં છે એમાં દીર્ઘ છે તો એનો અર્થ થાય છે અહીંયા અથવા તો આ સ્થળે. તો ત્યાર પછીનો આપણે શબ્દ જોઈએ કુલ. કુલ એટલે વંશ. જ્યારે બીજો શબ્દ છે કુલ તો એનો અર્થ થાય છે કિનારો. ત્યાર પછીનો અર્થ આપણે જોઈએ રવિ. તો રવિનો અર્થ થાય છે સૂર્ય. અહીંયા રવિની અંદર તમે જુઓ કે વી રસવાઈ છે તો એનો અર્થ થાય છે સૂર્ય, જેને ભાનુ પણ કહી શકાય. ત્યાર પછી નો જે શબ્દ છે રવિ, તો એમાં વી દીર્ઘ છે તો એ રવિનો અર્થ બદલાઈ જાય છે. એ રવિનો અર્થ થાય છે શિયાળુ પાક. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો ખડ. ખડનો અર્થ થાય છે ઘાસ. અને ત્યાર પછી સામે જોઈએ આપણે તો ખંડ. ખ ઉપર અનુસ્વાર છે તો ખંડનો અર્થ થાય ભાગ. તો આમ આ બંને શબ્દોના અલગ અલગ અર્થ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે ટુક. ટુકનો અર્થ થાય ટુકડો. ટુ હસ્વ છે તો જો હસ્વ હોય તો એનો અર્થ થાય ટુકડો, પરંતુ જો દીર્ઘાવાળું હોય તો ટુક શબ્દ છે એનો અર્થ થઈ જાય છે શિખર. આગળનો શબ્દ જોઈએ દ્વીપ. દ્વીપ એટલે હાથી. જો હસ્વ છે અહીં દી તો દ્વીપનો અર્થ થાય છે હાથી, જ્યારે દ્વીપ છે એ દીર્ઘ હોય છે તો એનો અર્થ થાય ટાપુ. તો આમ ગુજરાતી ભાષાની અંદર છે, ભાષા સજ્જતાની અંદર, અર્થભેદની અંદર આવા અનેક શબ્દો છે એ આપણને જોવા મળે છે. પરંતુ અહીં આપણે અત્યારે હાલ પૂરતા આટલા શબ્દો છે એ જોવાના હતા અને શીખવાના પણ હતા સાથે સાથે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ જે અર્થભેદના શબ્દો છે એ તમારે ગુજરાતી વિષયની જે પાકી નોટ છે એ પાકી નોટની અંદર લખવાના છે અને સાથે સાથે પાકા પણ કરવાના છે કે સ ના બદલે શ બોલવાથી એ શબ્દનો શ અર્થ થાય છે, અથવા તો સ અને શ સિવાયના બીજા જે અન્ય શબ્દો છે તો એ શબ્દનો પણ અર્થ છે એ શું થાય છે એ પણ તમારે આ વિડીયોના આધારે પાકા કરવાના છે, શીખવાના છે. બીજા શબ્દો તમને જો આવા શબ્દો છે એ મળે તો એ શબ્દોની તમે યાદી પણ બનાવી શકો છો. તો તમને ખ્યાલ જ હશે કે આપણા ગુજરાતની અંદર છે અનેક અનેક અલગ અલગ જિલ્લાઓ છે. તમે ભાવનગરથી અમદાવાદ જિલ્લામાં જાઓ તો ત્યાંની ભાષા બદલાઈ જાય. પછી તમે દક્ષિણની અંદર જાઓ તો તમે સુરતમાં જાઓ, વલસાડમાં જાઓ તો એ લોકોની ભાષા બદલાઈ જતી હોય છે. આપણે જે શબ્દો હોય છે એ શબ્દોનો એ અર્થ બદલાઈ જતો હોય છે. તો આમ ગુજરાતી વિષયની અંદર છે આપણને
અર્થભેદના શબ્દો વિશે જોયું. ત્યાર પછી હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.